આપણે લાસ્ટ લેક્ચરમાં પાઠ્યપુસ્તકની અંદર આપણે જે યુનિટ 1 હતું ગેટ અપ એન્ડ ડાન્સ એ કમ્પ્લીટ કર્યું આજે આપણે આઈ બુક માં જે યુનિટ 1 ના જેટલા પણ ક્વેશ્ચન બાકી છે એ આપણે પહેલા એ આઈ બુક ની અંદર શું કરીશું પૂર્ણ કરીશું અને એટલે આઈ બુક માં તમારું જે યુનિટ 1 છે એ કમ્પ્લીટ થઈ જશે બરાબર છે તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પહેલા એક વોટ એટલે કે વ્યાકરણ થોડુંક ભણવાનું છે અને ત્યારબાદ આપણે આઈ બુકમાં ભણીશું પરંતુ આ વ્યાકરણ તમારે શેમાં લખવાનું છે તો તમે જે ફોર લાઇનની અંગ્રેજીની બુક છે એમાં તમારે લખવાનું નથી આ વ્યાકરણ માટે તમારે એક સિંગલ લાઇનની આવી નોટ બનાવવાની છે સિંગલ લાઈનની નોટ બનાવવાની છે ચોપડો નથી લેવાનો નાત્ર નાની નોટબુક બનાવવાની છે અને જે આવી સિંગલ લાઈન વાળી નોટબુક હોવી જોઈએ જેમાં તમારે આ જે પહેલું પેજ છે એના ઉપર તમારે તમારું નામ પછી વર્ગ ધોરણ એ બધું લખવાનું છે બીજા પેજ ઉપર પ્રતિજ્ઞા પત્ર લખવાની છે ઇંગ્લિશમાં બરાબર નામ ને એવું લખવું એ પણ ઇંગ્લિશમાં જ લખવાનું અને ત્રીજા પેજ ઉપર અનુક્રમણિકા બનાવવાની શું બનાવવાની છે અનુક્રમણિકા અને ચોથા પેજ ઉપરથી આપણે જે ભણાવવું એ ચાલુ કરવાનું છે બરાબર જે વસ્તુ હું તમને એમ કહું કે ફોર લાઇન વાળી બુકમાં લખવાનું એ ફોર લાઇનમાં લખવાનું સિંગલ લાઇન નું કહું એ આ વ્યાકરણની બુકમાં લખવાનું બરાબર છે અને વ્યાકરણની બુક ભણાવું તો બધા જ વિદ્યાર્થીએ આવી સિંગલ લાઇનની વ્યાકરણની નોટ બનાવવાની છે અને તેમાં પહેલા પેજ ઉપર મેં તમને કીધું કે પહેલા પેજ ઉપર શું લખવાનું તમારું નામ ધોરણ એ બધું બીજા પેજ ઉપર પ્રતિજ્ઞાપત્રો ત્રીજા પેજ ઉપર અનુકરણિકા અને ચોથા પેજ થી આપણે આ સ્ટાર્ટ કરવાનું છે અહીંયા જેમ મેં લખ્યું એમ મસ્ત સેમ લખવાનું છે એવા જ અક્ષર કરવાના છે અહીંયા હેડિંગ મારવાનું વોટ અહીંયા તારીખ વાર લખ્યું તો તમારે પણ તારીખ વાર લખવાનું છે બરાબર મેં તો ચોપડામાં લખ્યું છે પણ તમને મેં આગળ બતાવી એવી તમારે નોટબુકમાં લખવાનું છે અને જેમ અહીંયા મેં જ્યાં લીટી છોડી હોય ત્યાં તમારે લીટી છોડવાની અને વ્યવસ્થિત સારા અક્ષર લખવાનું છે તમે ધારો તો આ બોક્સ મોટા પાડી શકો છો બરાબર હવે જેને કઈ ખબર ન પડતી હોય તે સ્કૂલે આવીને મને પૂછી શકે છે પરંતુ જે મેં કીધું એમ લખવાનું છે હવે પહેલું છે વોટ આપણે વોટ વિશે ભણવાનું છે વ્યાકરણમાં પહેલો જ ટોપિક છે વોટ વોટ ડબલ્યુ એચ એટી એને વોટ વચ્ચે વોટ એટલે શું થાય વોટ એટલે શું કોઈ પણ વ્યક્તિ હોય પ્રાણી હોય પક્ષી હોય કે વસ્તુ હોય એ શું છે અથવા તો શું કરે છે તો એના વિશે આપણે જાણવું હોય ત્યારે આપણે સેના વડે પ્રશ્ન પૂછીએ વોટ વડે ધારો કે હું એમ પૂછું કે તે શું છે તો હું એમ કહું તે શું છે તો તે શું છે તો એ જાણવા માટે મેં સેના વડે પ્રશ્ન પૂછવાનું વોટ વડે એમ પૂછું કે પાયલ શું કરી રહી છે તો વોટ ઇઝ પાયલ ડુઈંગ એવું થાય ને એટલે વોટ વડે પ્રશ્ન પૂછવાનું કોઈ પણ વ્યક્તિ પ્રાણી કે વસ્તુ શું છે અથવા તો શું કરી રહ્યા છે એ જાણવા માટે આપણે સેના વડે પ્રશ્ન પૂછીએ છીએ વોટ વડે પૂછીએ છીએ બરાબર છે ધારો કે હવે અહીંયા તમને એક્ઝામ્પલ આપ્યા છે વોટ ઇઝ ઇટ મેં તમને અહીંયા લખી દીધું છે વોટ ઇઝ ઇટ વોટ એટલે વોટ એટલે શું થાય શું ઇઝ એટલે છે અને ઇટ એટલે તે શું છે બરાબર વોટ ને ઇંગ્લિશ ગુજરાતીમાં શું કહેવાય એમ કહો પાયલ શું કરી રહી છે વોટ ઇઝ પાયલ ડુઈંગ તો વોટ એટલે શું પાયલ એટલે પાયલ ને ડુઈંગ એટલે કરી રહી તો પાયલ શું કરી રહી છે ઉઠ્યું બરાબર તે શું છે હવે એનો આપણે સામો આન્સર આપીએ તો શું આવે અહીંથી ચાલુ કરવાનું છેલ્લેથી ઇટ ઇઝ વોટની જગ્યાએ જે વસ્તુ હોય એ લખવાનું અ પેન બરાબર ઈટ ઇઝ અ પેન તે પેન છે વોટ ઇઝ ઇટ તે શું છે તો ઇટ ઇઝ અ પેન તે શું છે પેન છે બરાબર તો આપણે વોટ ઇઝ ઇટ એવો ક્વેશ્ચન પૂછે આપણે આવું ગુજરાતી તો મેં તમને અત્યારે માત્ર સમજણ ખાતર લખ્યું છે બરાબર છે આઈ બુકમાં આવશે એમાં તમારે આવું ગુજરાતી નહીં આવે આ તો તમને વાંચતા આવડે એ માટે લખ્યું છે તો ઇટ ઇઝ આપણે એનો આન્સર શું આપવાનો ઇટ ઇઝ અ પેન ધારો કે આપણે કોઈ વસ્તુ ટેબલ હોય તો આપણે શું લખવાનું ઇટ ઇઝ અ ટેબલ એવું બીજું એક્ઝામ્પલ પણ છે વોટ ઇઝ ઇટ તે શું છે તો ઇટ ઇઝ અ કાવ તે ગાય છે અને એક વસ્તુ ધ્યાન રાખવાની અહીંયા અ અને એન તો જયારે સ્વર હોય એ આઈ ઈ એ આઈ ઈ આઈ યુ બરાબર એ આઈ ઈ યુ આ પાંચ સ્વર હોય ત્યારે શું લાગે એની આગળ એન લાગે અને બાકી એ લાગે ત્રીજો ક્વેશ્ચન છે વોટ ઇઝ ઇટ તે શું છે તો ઇટ ઇઝ એન જો અહીંયા ઈ છે પહેલો શબ્દ ઈ છે અક્ષર તો એની આગળ એન લાગે ઇટ ઇઝ એન એલિફન્ટ એટલે માત્ર આપણે વોટવાળા પ્રશ્નોમાં શું હોય છે કે તમને વોટથી પ્રશ્ન પૂછવામાં આવે એનો તમારે આન્સર આપવાનો પરંતુ ખાલી અહીંયા તમારે એ જાણવાનું હતું કે વોટથી ક્યારે પ્રશ્ન પૂછવામાં આવે જયારે કોઈ પણ વ્યક્તિ પ્રાણી વસ્તુ કે એ શું છે અથવા તો શું કરી રહ્યું છે એના વિશે આપણે જાણવું હોય ત્યારે આપણે વોટથી પ્રશ્ન પૂછીએ તો બધા જ વિદ્યાર્થીઓએ વ્યાકરણની નોટ બનાવવાની છે અને તેમાં તમારે આ વ્યવસ્થિત રીતના પહેલો ટોપિક જે છે એ લખી નાખવાનો છે આ ફોલ લાઈનની બુક બુકમાં લખવાનું નથી આ તમારે તમારી વ્યાકરણની બુકમાં લખવાનું છે હવે હવે આપણે આઈ બુકમાં જે પ્રશ્ન બાકી છે એ ભણીએ હવે આઈ બુકમાં પ્રશ્ન નંબર સાત ભણીએ તો એમાં તમને એવું કીધું છે કે આપેલા વાક્ય વાંચો અને લખો અહીંયા તમને જે વાક્ય આપ્યા છે એ જ વાક્ય સેમ તમારે અહીંયા લખવાના છે બરાબર છે પણ સારા અક્ષર લખવાના છે તો આપણે એકવાર વાંચી જઈએ પ્લે વિથ અ બોલ बीजु वक्य नोट योर हेड तीजु बेन्ड डाउन टच द टेबल पांचमू शो योर बुक छठू गीव योर पेन सातमु टेक मै पेन्सिल आठमु पुट द बॉक्स नवमू ब्रिंग अ कप ऑफ टी दसमु કમ આઉટ તો આ બધા જ વાક્ય છે એ તમારે સારા અક્ષરે તેની સામે પહેલું છે તો અહીંયા લખવાનું બીજું અહીંયા ત્રીજું અહીંયા બરાબર છે અહીંયા લખવાનું છે આમ ઉપર લટકાવતા અક્ષર નથી કરવાના લીટીને અડીને અહીંયા અક્ષર કરવાના છે બરાબર હવે એ બધા જ વાક્ય તમારે સારા અક્ષરેમાં લખી નાખવાના છે હવે પ્રશ્ન આપણે જે વોટ વિશે હમણાં ભણ્યા તો એનું આપણને તમને અહીંયા આપેલું છે હવે એને રિલેટેડ ક્વેશ્ચન છે પ્રશ્ન નંબર આઠ છે ચિત્ર જોવો પ્રશ્ન વાંચો અને જવાબ લખો જો અહીંયા તમને પૂછ્યું છે વોટ ઇઝ ઇટ તે શું છે ચિત્ર દોરેલું ચિત્રની નીચે શું છે એ પણ લખેલું છે અ બોલ તો અહીંયા તમને ઇટ ઇઝ તો લખેલું જ છે ખાલી જે અહીંયા લખ્યું હોય એ તમારે અહીંયા લખી નાખવાનું છે એટલે તમે એનો જવાબ આપ્યો કે ઇટ ઇઝ અ બોલ તે બોલ છે બીજો ક્વેશ્ચન છે વોટ ઇઝ ઇટ તે શું છે તો ઇટ ઇઝ આ શું દેખાય છે પેન અને અહીંયા પણ લખેલું પણ છે તો આપણે લખી નાખવાનું અ પેન ત્યારબાદ બીજો પ્રશ્ન છે વોટ ઇઝ ઇટ વોટ ઇઝ ઇટ એટલે કે તે શું છે તો અહીંયા તમને ચિત્રમાં શું દેખાય છે આ પોટેટો તો ઇટ ઇઝ અ કે એન જે લખ્યું હોય એ લખતા ભૂલવાનું નહીં ઇટ ઇઝ અ પોટેટો ત્રીજો ક્વેશ્ચન છે વોટ ઇઝ ઇટ આ શું દેખાય છે અ ચેર અહીંયા તમને સ્પેલિંગ પણ લખેલો છે તો ઇટ ઇઝ અ ચેર તે ખુરશી છે વોટ ઇઝ ઇટ તે શું છે તો ઇટ ઇઝ અ બેટ તે બેગ છે વોટ ઇઝ ઇટ તે શું છે તો અહીંયા બેગ દોરેલી છે તો ઇટ ઇઝ અ બેગ છઠ્ઠું વોટ ઇઝ ઇટ તે શું છે તો ઇટ ઇઝ અ ટેબલ ત્યારબાદ વોટ ઇઝ ઇટ તે શું છે તો ઇટ ઇઝ અ બનાના તો અહીંયા આપણને આન્સર અહીંયા લખેલું જ હતું શું વસ્તુ છે એનું નામ આપણે ખાલી અહીંયા જે હતું અહીંયા લખવાનું હતું વોટ થી પ્રશ્ન પૂછ્યા અને એમણે લખ્યું કે ઇટ ઇઝ અ પોટેટો ચિત્ર દોરેલા હતા હવે પ્રશ્ન નંબર નવ છે કે ઉદાહરણ મુજબ પ્રશ્નોના જવાબ આપો અહીંયા તમને બધામાં એ જ પ્રશ્ન પૂછ્યો છે વોટ ઇઝ ઇટ તે શું છે હવે જે કાઉન્સમાં લખેલું છે આપણે અહીંયા ચિત્ર નથી દોર્યા માત્ર એટલો જ તફાવત છે તો આપણે આખો જવાબ લખવાનો ઇટ ઇઝ અ મંકી ઇટ ઇઝ લખી નાખવાનું અને અહીંયા જે લખ્યું હોય નામ એ લખી નાખવાનું પહેલું છે વોટ ઇઝ ઇટ તે શું છે તો અહીંયા શું લખ્યું છે અ કાર તો આપણે લખીએ ઇટ ઇઝ અ કાર તે કાર છે બીજું વોટ ઇઝ ઇટ તે શું છે તો ઇટ ઇઝ અ રેટ ઇટ ઇઝ અ રેટ ત્યારબાદ વોટ ઇઝ ઇટ તે શું છે તો ઇટ ઇઝ અ બ્લેક બોર્ડ ઇટ ઇઝ અ બ્લેક બોર્ડ ત્યાર પછી વોટ ઇઝ ઇટ અહીંયા ફ્લાવર લખ્યું છે તો ઇટ ઇઝ અ ફ્લાવર ત્યાર પછી વોટ ઇઝ ઇટ તે શું છે તો ઇટ ઇઝ અ કેટ ત્યાર પછી વોટ ઇઝ ઇટ તે શું છે તો ઇટ ઇઝ અ ટેબલ ત્યાર પછી વોટ ઇઝ ઇટ અ ડોંકી તો ઇટ ઇઝ અ ડોંકી ત્યારબાદ આઠમો છે વોટ ઇઝ ઇટ ઇટ ઇઝ એન ઓરેન્જ લખ્યું છે કારણ કે અહીંયા ઓ છે તે શું કહેવાય સ્વર તો એની આગળ એ એન એન લાગે બરાબર ઇટ ઇઝ એન ઓરેન્જ what is it a computer so it is a computer what is it an ink port to so show it is an ink port. what is it it is a pencil વોટ ઇઝ ઇટ ઇટ ઇઝ એન એલિફન્ટ તો વિદ્યાર્થી મિત્રો તમારે પણ આજે પ્રશ્ન નંબર પ્રશ્ન નંબર આપણે સાત આઠ અને નવ કર્યો તો તમારે વ્યવસ્થિત આઈબુકમાં લખી નાખવાનો છે અને પ્રશ્ન નંબર એક થી છ હતા એ આપણે આગળના વિડીયોમાં લખી નાખ્યા હતા તો તમારી આઈ બુક ની અંદર ચેપ્ટર નંબર યુનિટ વન છે ગેટઅપ એન્ડ ડાન્સ એ આખું કેવું હોવું જોઈએ કમ્પ્લીટ જોઈએ બરાબર છે અને વ્યાકરણની બુકમાં પણ આજે મેં જે ટોપિક કરાવ્યો એ ટોપિક તમારે સારા અક્ષરે લખી નાખવાનો છે